अमदावाद शहर में वैक्सीनेशन ने वेग आपवा माटे लोकोने प्रलोभ उपरांत कड़क तपास अभियान पण चलाववामां आवी रह्युं छे। तेम छतां हजु 10 लाख लोकोए कोरोना वैक्सीनो बीजो डोज लीधो नथी। शहर में वैक्सीनो प्रथम डोज लेवानो बाकी होय तेवी व्यक्ति हवे खूब ओछी छे, पण बीजो डोज न लीधो होय तेमनी संख्या वधारे छे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन तरफथी शहेरना अलग अलग विस्तारमां टेन्टमां वैक्सीनेशननी कामगीरी शुरू कराई छे। લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે તેલના પાઉચ વહેંચવા, સિનિયર સિટીઝન્સ તથા અશક્તને ઘરે જઈને વેક્સિન આપવા જેવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત રસી ન લેનારાને બગીચા, જાહેર સ્થળો, AMTS, BRTS, મ્યુનિસિપલ કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। મોલ, હોટલો, ઓફિસમાં તપાસ કરી વેક્સિન ન લેનાર સામે કાર્યવાહી પણ કરાઈ છે। જો કે તેમ છતાં હજુ આજે પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ આપવાનો હજુ બાકી છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ ટેન્ટ ઊભા કરી જે લોકો વેક્સિન આપવામાં આવી રહી છે અને જ્યાં કોરોના ટેસ્ટિંગ થાય છે ત્યાં શહેરીજનોને વેક્સિનેટેડ કરવામાં આવી રહ્યા છે। જે લોકો કોરોના ટેસ્ટ માટે આવે તેને વેક્સિન લીધી છે કે નહીં તે પૂછવામાં આવે છે અને ના લીધી હોય તો વેક્સિન આપવામાં આવે છે। કોરોનાની બીજી લહેર તો સમાપ્ત થઈ છે, પણ ઓમિક્રોન નામના કોરોનાના નવા વાયરસને કારણે વિશ્વભરમાં દેશ જ છે અને ગુજરાતમાં પણ 4 કેસ આવ્યા છે। સરકાર કહી રહી છે કે વેક્સિનેશન કરાવો જેને કારણે તમે કોરોનાને સામે લડી શકો અને વેક્સિનેશન માટે અમદાવાદમાં અલગ અલગ જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે એટલે કે વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટિંગ થાય છે, તે ટેન્ટમાં પણ કોવિડ વેક્સિન આપવામાં આવે છે। એટલે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તેને આ વેક્સિન આપવાનો પ્રયત્ન છે કે જેથી લોકો વેક્સિનેટેડ થાય અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। સરકાર અનેક જાગૃતિ લાવવાના પ્રયત્ન કરી રહી છે કે લોકો વેક્સિન લેવા પ્રેરાય, કે જો તમે 2 ડોઝ લઈ લીધા છે તો તમે સ્વાભાવિક છે કે કોરોનાની સામે લડાઈ લડી શકો અને તેના માટે સરકાર એટલે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક તંત્ર હોય, આપ જોઈ રહ્યા છો કે આ જ રીતના અમદાવાદમાં અલગ અલગ ટેન્ટ ઉપર લોકોને બોલાવવામાં આવે છે, અહીંયા ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે। એટલે કે કોઈને તકલીફ હોય, કોવિડ જેવા જો લક્ષણો હોય તો તેમનો ટેસ્ટ પણ કરવામાં આવે છે, તો સાથે જેમની પાસે જેમને વેક્સિનેશન નથી લીધું તેમને વેક્સિનેટ પણ કરવામાં આવે છે। એટલે કે બેવડી ભૂમિકા આ આરોગ્ય કર્મીઓ ભજવી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી આ જ રીતના મેડિકલ સ્ટાફ જે પણ ટેન્ટમાં તૈનાત છે તેમની ભૂમિકા સ્વાભાવિક છે કે તે પડકારરૂપ હોય છે, પણ તે પોતાની ભૂમિકાને ભજવી રહ્યો છે અને આ જ રીતના લોકોને તકલીફ હોય તો તેને કોવિડ ટેસ્ટ પણ કરે છે। જેમણે વેક્સિન નથી લીધી તેને સમજાવવામાં આવે છે કે આપ વેક્સિનના 2 ડોઝ લઈ લો જેથી આપ કોરોનાની સામે લડી શકો। આપ કોરોના સામે સ્વાભાવિક છે કે સૌથી મોટો જે ઉપાય છે તે માત્ર વેક્સિન છે અને તે જ કોરોનાને હરાવી શકશે તેવો પ્રયત્ન સરકારનો છે અને તે જ કારણોસર ખાસ કરીને કહી શકાય કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરી એકવાર ટેન્ટમાં વેક્સિનેટેડ કરવામાં આવી રહ્યા છે। લોકોને કહેવામાં આવ્યું છે કે જો આપને લક્ષણો એવા કોવિડ જેવા તો આપ આપનો ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકો છો। માર્કેટમાં 400 રૂપિયામાં RT-PCR થાય છે, જ્યારે સરકાર વિનામૂલ્યે આ ટેસ્ટ કરી આપે છે જેથી તાત્કાલિક લક્ષણની ખબર પડે અને જો તે પોઝિટિવ હોય તો બીજા લોકોને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ। એટલે કે સરકારને સ્થાનિક તંત્રનો સતત પ્રયત્ન છે કે દરેક લોકો વેક્સિનેટેડ થઈ જાય। ગુજરાત અને ભારત અત્યારે વિશ્વમાં અગ્રેસર છે, છતાં માનવામાં આવે છે કે અનેક લોકોએ ડોઝ બીજો નથી લીધો તેને આ ડોઝ આપવા માટેનો સરકારનો પ્રયત્ન છે। કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।